રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા મિલકત નોંધ ઉતારા સહિતના દસ્તાવેજો જોઈ પણ શકે છે અને તેની પ્રિન્ટ આઉટ પણ નીકાળી શકે છે. તો જોઈએ એવા કયા પોર્ટલ છે કે જ્યાં આ બધી જ માહિતી માત્ર એક ક્લિક પર જ મળી શકે છે. ગુજરાત સરકાર દ્વારા એનીરોડ નામનું એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ તમે તમારા મોબાઈલ, લેપટોપ કે પીસી પર ઓપન કરી શકો છો અને ત્યારબાદ જે તે સિટી સર્વે કચેરીની પસંદગી કરીને તે વિસ્તારમાં આવેલું મિલકતનું મિલકત કાર્ડ નીકાળી શકો છો અને તેના માટે કોઈ અરજી કરવાની હોતી નથી. એનીરોડ નામની વેબસાઇટ પર ગયા બાદ મિલકતની વિગત ભર્યા બાદ મિલકતની તમામ વિગતો તમે ઘરે બેઠા જોઈ શકો છો અને તેની પ્રિન્ટ આઉટ પણ નીકાળી શકો છો. આ વેબસાઇટની મદદથી ઈ ધારામાં નોંધાયેલ રેકોર્ડની તપાસ કરી શકો છો, જેમાં તમે 7-12 અને 8-A ઉતારા જોઈ અને ડાઉનલોડ કરી શકો છો. એટલે કે આ બાબતથી તમારે સરકારી કચેરીને ધક્કા ખાવાની જરૂર રહેતી નથી અને તમે ઘરે બેઠા જ એક ક્લિક સાથે આ તમામ માહિતી પ્રાપ્ત કરી શકો છો. હવે વાત કરીએ સબ રજિસ્ટર કચેરીમાં નોંધાતા દસ્તાવેજની. તો સબ રજિસ્ટર કચેરીમાં ઇન્ડેક્સની નકલ અને દસ્તાવેજનો પણ તમે દસ્તાવેજના નંબર અને વર્ષના આધારે મેળવી અને ડાઉનલોડ કરી શકો છો. આ તમામ માહિતી આજે ડીસા સબ રજિસ્ટર કચેરી ફરજ બજાવી રહેલા સબ રજિસ્ટરે આપી હતી. આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રજિસ્ટર કચેરીમાં ઇન્ડેક્સની નકલ ઓનલાઈન ડાયરેક્ટ સિટી સર્વર નંબર નાખવાથી જોઈ શકાય છે અને કોપી પણ નીકળી શકાય છે. ઇન્ડેક્સનો રેકર્ડ દસ્તાવેજ નોંધણી થયા બાદ ઓનલાઈન હોવાથી કોઈ પણ વ્યક્તિ સિટી સર્વે નંબરના આધારે તે મિલકતનો ટ્રાન્ઝેક્શન ઘર બેઠે ઓનલાઈન જોઈ શકે છે અને કોઈ પણ મિલકતનો દસ્તાવેજ થયા બાદ કોઈ પણ અરજદાર અરજી આપી સરકારી ચાર્જ ભર્યા બાદ સર્ટિફાઈડ નકલ મેળવી શકે છે, જે કાયદાકીય જોગવાઈ છે. હા, આ ઉપરાંત સિટી સર્વે અને ઈ ધારામાં પણ ઓનલાઈન રેકર્ડ મળી શકે છે, જોઈ શકાય છે. ઓનલાઈન સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ અને ઈ ધારાની અંદર 7-12 અને 8-8 ઉતારા પણ મળી શકે છે.